ખેડા ખાતે આવેલ હરિધામના હરિપ્રસાદ મહારાજનું નિધન થવાને કારણે આજે તેમની અંતિમ વિધિ છે. આપણી સાથે કેટલાક એવા નાગરિકો જોડાયા છે જે વર્ષો સુધી હરિપ્રસાદ મહારાજના સંપર્કમાં હતા. હરિપ્રસાદ મહારાજ વિશે તેઓ શું વાત કરશે, તેઓ શું જાણે છે, આપણે વધુ વાત કરીશું. નાનજીભાઈ, કેટલા વખતથી તમે હરિપ્રસાદ મહારાજના સંપર્કમાં હતા અને શું કહેશો એમના વિશે? મારું નામ નાનજીભાઈ ખિમજી ઠક્કર, થાણાવાલા, એનકેટી ચેરિટેબલ ટ્રસ્ટ, જય ભગવાન, જય સ્વામિનારાયણ. હરિપ્રસાદ સ્વામીજી છેલ્લા 40 વર્ષથી મારો એમનો સંબંધ છે. અમારી બોમ્બેમાં કોલેજ છે, એનું ભૂમિપૂજન ઘણા વર્ષો પહેલાં કર્યું હતું, જેમાં ત્યારે 10-12 હજાર વિદ્યાર્થીઓ હતા. અત્યારે 1.5-2 લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અને ઈશ્વરની કૃપાથી મેં તો, હું તો કહું તો, ઈશ્વરનો અવતાર જેવું છે. કારણ કે એમને નાનો હોય, મોટો હોય, ગરીબ હોય કે અમીર હોય, એને કાંઈ મતલબ નથી. કાંઈ હસતા હોય અને બધાને દવા મારતા હોય. અને આજે એક ક્રાંતિકારી પગલું એવું ભર્યું છે કે યુવાનોને આજે બદીમત છોડાવ્યા છે. કોઈ વસંતમાંથી મુક્ત હોય તો મને લાગે છે ભારતમાં એક એવો સંત હશે કે જેણે વસંત મુક્તિમાં દર વર્ષે હજારોની લાખો વિદ્યાર્થીઓ અહીંયા ભેગા કરે યુવાનોને, અને કોઈ વસંત નથી. અને એના ચહેરા જોયું તો આપણે લાગે છોકરાઓના આ બધા આવા ચહેરા છે. તો કહેવાનો મતલબ કે એમની પાસે જે શક્તિ હતી એ શક્તિ માણસોએ ઘણી ઓળખી બી લીધી છે, અને ઘણી નથી પણ ઓળખી, પણ હવે ઓળખશે. માણસ હોય ને ત્યારે નથી ઓળખાતી એટલી, પણ નથી હોતા ત્યારે આપણા જેટલા દેવતાઓ થઈ ગયા જુઓ તમે, પછી અમારા સંતો થઈ ગયા, અમારા જલારામ બાપા હોય કે એક્સ વાય ઝેડ, એ બધા સંતોને હવે બધા ઓળખ્યા, પણ જ્યારે હાજર હતા ત્યારે નથી ઓળખ્યા. તો કહેવાનો મતલબ એ સંતને હવે લોકો ઓળખશે કે આ શું છે. આજ ક્રાંતિકારી વિચાર કરો, 4 દિવસ થયા, લાખો લોકો રોજ, હજારો લોકો રોજ, 50-60 હજાર લોકો આવે છે. એનું કારણ હોય તો બધાને ખ્યાલ આવ્યો કે નહીં, માણસ હોય ત્યારે શું છે અને ન હોય ત્યારે એની કેટલી કિંમત છે. તમારો સ્વામીજી સાથેનો કોઈ વિશિષ્ટ એવો અનુભવ કે જે તમને જીવનભર યાદ રહેશે? મારો તો અનુભવ, અમારી કોલેજનું ભૂમિપૂજન કર્યું ને ત્યારે અમારી નાજુક સંસ્થા હતી, અને આજે આખા ભારતને આપે છે અને કોઈની પાસે લેવું પડતું નથી. એમનો ધબો જે લાગ્યો એના પછી અમારે કોઈની પાસે હાથ ન લાવવો પડે, પણ ભારતના લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે તમે આવો અમારી પાસે, મંદિર માટે આવો, મસ્જિદ માટે આવો, સ્કૂલ માટે આવો, કોઈ પણ કામ માટે આવો, હોસ્પિટલ માટે આવો. તો આપણી 700 બેડની હોસ્પિટલ છે, વગર પૈસે ઓપરેશન કરીએ છીએ. આ બધા આશીર્વાદ છે એમના, 100%. અને જ્યાં જ્યાં સંમેલન હોય ત્યાં મને અવાજથી બોલાવે અને હું હાજર, ખાસ હાજર હોઉં. કારણ કે હાજર રહેવા મને આનંદ મળે કે એમની સાથે બેસવા મળે અને એમની સાથે સત્સંગ કરવા મળે. વિદેશમાં બી જતો હું, પણ મેં જોઈ નથી એવી સાત્વિકતા. કોઈ પણ આવે, એને નાનો આવે કે મોટો આવે, દબો મારે, હસતા જ રહે, હસતા જ રહે. એટલે હવે આપણને ખ્યાલ આવશે કે સ્વામીજી શું હતા. સ્વામીજીના મુખ પર એક વિશિષ્ટ પ્રકારનું તેજ હતું. જ્યારે એમની કોઈ લાક્ષણિકતાની વાત કરવામાં આવે કે વિશિષ્ટ રીતે મહાપુરુષોનું એક લક્ષણ હોય છે કે તમારી સંવાદ કરે, વાત કરે ત્યારે કોઈ વાત વારંવાર કરતા હોય, એવી કઈ વાત છે જે તમને યાદ? એમ એક જ કે આપણે, આપણે માનો, લોકો માને કે ન માને, આપણે લોકોને માનવાનું. કોઈનું થાય તો ભલું કરી દેવાનું, નહીં તો બાજુ થઈ જવાનું, પણ કોઈનું બુરું નહીં છું. એમની ટીકા કરનારાઓ ઘણા હતા, પણ બધા શાંત થઈ ગયા પહેલાંય. ઘણા વર્ષોથી પહેલાં તો એમની જેમ બધા સંતોની, અમારા જલારામ બાપાની ટીકા ઘણી કરી, પણ હવે બધા શાંત થઈ ગયા. એમ ઘણા વર્ષોથી શાંત થઈ ગયા, અને એમણે તો કોઈ દિવસ કોઈની ટીકા કરી નથી. કારણ કે મેં એમની સાથે એટલો અંદર અંગત છું કે કોઈ દિવસ નહીં. એક તો કોઈનું સંમેલન હોય, કોઈ પણ સ્વામિનારાયણ સંતો, તો પોતે સમયથી જાય, પણ એવા સંત બહુ ઓછા કે આજે આમંત્રણ વગર જાય. પણ આ તો વગર આમંત્રણ, કે મારે તો બધામાં ભગવાન ભૂલકા છે, બધામાં ભગવાન દેખાય છે, બચ્ચામાં ભૂલકા છે અને મોટામાં ભૂલકા છે. એટલે એમની ભાવના જ એક જ છે, કાંઈ થાય તો કરી લો અને કરશો એ સાથે હાલશે. દાસના દાસનું સૂત્ર તમે કેટલું ઉતાર્યું છે જીવનમાં? દાસના દાસ હોવાનું સૂત્ર તમે કેટલું ઉતાર્યું? અમે તો એમના પગ, જે આશીર્વાદ લીધા છે ને, ત્યારથી અમે એ જ કામ કરીએ છીએ 40 વર્ષથી 50 વર્ષથી. બીજું કામ જ નથી, થાય એટલું કરવું અને જેટલું બને એટલું કરવું, પણ કોઈનું બુરું નહીં છું. આ એના બહુ એમની પાસે શીખવા જેવું છે. આપણી સાથે બીજા પણ એક હરિભક્ત જોડાયા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી સર, આપનું નામ અને ક્યાંથી આવો છો? મગનભાઈ ઠક્કર, થાણાવાલા. હું એનકેટી કોલેજનો વાઇસ ચેરમેન છું. હું આ સ્વામીજી સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલો છું, અને આવા સંત ભારતમાં નહીં પણ વિશ્વમાં ગળ્યા ગાંઠ્યા સંતો છે. આ સંત જ્યારે હતા ત્યારે જે પ્રેમ એમણે બધા સંપ્રદાયને આપ્યો છે, એ સંપ્રદાય બધા એમના પર ખુશ છે, અને એમની જે સેવાની ભાવનાઓ છે તે અમારા જેવા લોકોમાં એમણે એ ભાવનાઓ જગાડી છે. આજે અમે સ્કૂલો, કોલેજો જે બી ચલાવી છીએ એ એમના આશીર્વાદથી ચલાવી છીએ. આજે અમારી પાસે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ છે, પરંતુ જ્યારે શરૂઆત અમે કરી ત્યારે ભૂમિપૂજન સ્વામીજીના હાથે કર્યું, અને એમણે જે આશીર્વાદ આપ્યા એનાથી અમે વિશેષ
ઘણી બધી સેવા આખા ભારતમાં કરીએ છીએ અને એ સેવા એમના આશીર્વાદ રૂપે જ અમે કરીએ છીએ એમ અમે માનીએ. તમારો વ્યક્તિગત સ્વામી સાથેનો અનુભવ ભક્તોને જણાવો. હું જ્યારે અહીં મોટા સંમેલન થાય ત્યારે મને અને નાનજીભાઈને આમંત્રણ સ્વામીજી તરફથી મળતું હતું. અમે અહીંયા આવતા હતા અને આવ્યા પછી અમે એમ જોયું કે ભગવાન છે, ભગવાનમાં દુમત નથી, પરંતુ આવા સ્વામીજીમાં પણ ભગવાન તરીકે અમે એમને માનીએ છીએ. અને હકીકતમાં હજી આપણને જેટલી એમની અત્યારે ખબર નથી પડી એનાથી વિશેષ હવે ખબર પડશે કે એમનામાં શું તાકાત હતી, શું સંતમાં પ્રકાશ હતો અને એ પ્રકાશનો આપણને કેટલો ફાયદો થયો એ લોકોને હવે વધારે ખબર પડશે. હવે સ્વામીજી અક્ષરધામમાં વાસ કરી ચૂક્યા છે, શું કહેશો આજના દિવસે? આપણે તો એક જ કહેવાનું છે, સ્વામીજીએ જે આપણને સંદેશ આપ્યો છે એ સંદેશ લઈને આપણે આગળ જવાનું છે. હિન્દુસ્તાનની વિશ્વની પ્રજાએ પણ આ સંદેશની પાછળ જશે અને એમનું જે મંતવ્ય, એમનું જે દિલમાં જે સોચવું છે એ પૂર્ણ કરશે અને એમની જે આકાંક્ષાઓ છે એ બધા શિષ્યો અને આમ જનતા પૂરી કરશે એટલી મને પૂરી ખાતરી છે. સ્વામી હરિપ્રસાદ મહારાજનું હંમેશા એક વાક્ય રહ્યું હતું કે દાસના દાસ થઈને રહેવું, અને સાચા અર્થમાં કેટલાક એવા પણ હરિભક્તો છે જેમણે સ્વામીના જે સૂત્ર છે તેને જીવનની અંદર ઉતાર્યું છે અને સાર્થક કરી રહ્યા છે. કેમેરા પર્સન હરિયન જોશી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 સોખડા.